નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાણેતા આશાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરવ સ્વાધ્યાય પોથી બરાબર એટલે કે દરેક વિદ્યાર્થીએ આ સ્વાધ્યાય પોથી કાઢવાની રહેશે, જેમાં પાઠ 4 આપણે વરસાદ આપણે આના અગાઉના લેક્ચરમાં સમજ્યા બરાબર, એ બાળગીત તેમજ મૂળાક્ષરો એમાં પેન્સિલથી રંગ પૂર્યા અને શબ્દ હશે બરાબર. તો આજે આપણે પેજ નંબર 54 બચાવવા પર શીખવાનું. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 54 એટલે કે આ પેજ કાઢવાનું રહેશે બરાબર. તેમજ મારી સાથે હું જે પ્રમાણે લખાવું બોર્ડ રાઉન્ડ કરાવું તે પ્રમાણે તમારે પણ કરવાનું રહેશે. ચલો, શું કીધું છે? ઓળખો અને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. એક નંબર તમને અહીંયા આપ્યું છે બરાબર. ચલો, હવે આ પહેલી લાઈન છે ને એમાં જેટલા ગો છે ને એની ફરતે શું કરવાનું છે તો કે ગોળ રાઉન્ડ. ચલો જો આર છે તો કે ના, આર છે આર છે ને તો હા, આપણે શું કરવાનું છે ગો. તો જ્યાં જ્યાં ગો હોય એના ફરતે ગોળ રાઉન્ડ કરવાનું. તમારે પણ તમારી કરવાનું ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે આમાં જેટલા ર હોય ને એના ફરતે શું કરવાનું આપણે ગોળ રાઉન્ડ. આ ર છે ના, આ ર છે ના, આ છે ર છે એના ફરતે ગોળ રાઉન્ડ. જો તો હવે આ લાઈનમાં બીજે ક્યાં આવે છે તો કે આ ર એના ફરતે ગોળ રાઉન્ડ. હવે ર છે તો કે આ ર એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી હવે ત્રીજું શું કીધું છે? શને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો ચલો જોઈએ, હવે આમાં સ વધે તો કે આ ત્રીજો છે સ છે, સ સ્વચ્છ લાઈન છે બરાબર. તો એના ફરતે ગોળ રાઉન્ડ કરો. ચલો હવે બીજો જોઈએ તો કે આ પણ સ છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. આ સ છે ના, આ સ છે ના, આ છે સ એના ફરતે ગોળ. ત્યાર પછી ચોથું શું છે? દને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે આમાં શું કરવાનું છે તો દ ઓળખીશું અને એના ફરતે ગોળ કરીશું. તો આ છે ઈ દ છે બરાબર, પપ્પુ આવડે એટલે આપણે અક્ષર તો ઓળખી શકીએ. આ દ ફરતે ગોળ રાખો. ચલો હવે જોઈએ આ દ છે તો એ હા, તો એના ફરતે ગોળ રાખો. પેન્સિલથી જ ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી હવે દ છે, ચલો જોઈએ તો કે આ રહ્યું એના ફરતે પણ ગોળ રાઉન્ડ. જો કેવું સરસ મજાનું ગોળ રાઉન્ડ કરી આપણે લાગે ને. ત્યાર પછી હવે એના પછીનો પ્રશ્ન, વ ર ષ અને દ અક્ષરોને ગોળ કરી દર્શાવો. હવે અહીંયા તમને આ ચાર અક્ષર છે ને એના ઉપર શું કરવાનું છે? ગોળ. હવે જો પેલું છે ને એમાં આપણે ખાલી ક ઉપર છે, એમાં ક અને ર અને ષ અને તો ચારે અક્ષર ઉપર નહીં. અહીંયા તમને જે અક્ષરો આપેલા છે ને એના પરથી જ આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. પહેલું છે ને એમાં જેટલા ક હોય એમાં ગોળ રાઉન્ડ કરે. ક છે તો ક ર, પહેલો અક્ષર છે ગો તો એના પરથી રાઉન્ડ આપણે કરીએ. બીજો શબ્દ શું છે તો કે ન ક, એમાં પણ ન છે તો એના પરથી ગોળ રાઉન્ડ કરીએ. ત્યાર પછીનું શબ્દ તો એમાં પણ ગો છે તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ કરી. દરેક વિદ્યાર્થી મારી સાથે સરસ મજાનો પેન્સિલથી કરજો. જો આમાં છે બરાબર, પહેલામાં તમને એક ઉદાહરણ આપેલું છે. ત્યાર છે ઓ જોના, એમાં પણ પહેલો અક્ષર જો તો ફ છે ને મૂળ અક્ષર તો એમાં પણ ગોળ રાઉન્ડ. હવે બીજું છે એમાં શું ગૂંથવાનું છે તો કે લો, તો મ ર એમાં ર છે તો કે હા, તો એના ફરતે શું કર્યું? ગોળ રાઉન્ડ. ત્યાર પછી દ ર એમાં ર છે તો કે હા, એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી સ ર
અકાઉન્ટ રોડ આ વ્યવસ્થિત કરવાનો આજે ખાનું છે એ બહાર જવું જોઈએ નહીં ત્યાર પછી રસમ તો એમાં રસ છે તો કે હા તેની ફરતે પણ રોડ નામ ત્યાર પછી હવે શું આપણે પૂછવાનું છે તો કે સ સ સ્વરનો સાથ તો શું ગ્રીનું છે વશ એમાં સ છે તો કે આ રહ્યો તેના માટે સરસ મજાનું નામ કરો ત્યાર પછી દશ તો શ માટે નામ ત્યાર પછી સનંદ એમાં પણ શ છે ને એના માટે નામ ત્યાર પછી સમજ એમાં પણ સ છે ને તેના માટે નામ ત્યાર પછી શું ગોખવાનું છે દ દ ઓળખીને નામ તો દાંત જો કા કા વાળું નહીં સાદા અક્ષર છે બરાબર તો એના પ્રતિ દાંત ખાલી દ ઉપર જ ગોળરામ દા ઉપર ગોળરામ કરવાનું નહીં બરાબર સાદા અક્ષર પડે છે ત્યાર પછી શા દ એમાં પણ દ છે તો કે હા આ રહ્યો તો એના પ્રતિ ગોળ તો હવે આપણે ચોથી લાઈનમાં જોઈએ તો કે આ રહ્યું ગ ર
જેથી તમારે શબ્દમાં ગોટાળા ના થાય. ત્યાર પછીનો કયો શબ્દ છે? તો કે વ ગ. તો હવે આપણે જોઈએ વ દેવું ક્યાં છે, ચલો તો જોઈએ. તો કે જો તો હોય છે તો કે આ વ ગ બરાબર. ત્યાર પછી હવે કયો શબ્દ આપણે શોધવાનો છે? તો કે ર બરાબર. તો અહીં પણ ર થાય અને અહીં પણ ર થાય. ચલો આપણે અહીંયા લખીના પ્રથમ ચોરસ કરી નાખો. જો બંને જગ્યાએ થાય અહીં પણ ર વ અહીં પણ ર વ બરાબર. ત્યાર પછી છેલ્લો શબ્દ શું છે? તો કે વ સ. તો જુઓ તો આ ઊંધું નહીં કરવાનું બરાબર. અહીંયા પણ થાય વ વ સ અને અહીં પણ થઈ શકે છે વ સ. તો બરાબર આ જ રીતે આપણે આ સરસ મજાના તમારે શબ્દ બનાવવાના છે જે પ્રમાણે મેં બનાવ્યા છે એ જ રીતે. અને નીચેના જે શબ્દ છે એ તમારે મમ્મી પપ્પાની સામે વાંચવાના છે જેથી તમને વાંચતા પણ આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 55 સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ કરેલું હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.